જય હિન્દ. વંદે માતરમ. મિત્રો, સમગ્ર હિન્દુસ્તાનના નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન, શુભકામનાઓ કે આપણે જે COVID-19ની મહામારી સામે લડી રહ્યા છીએ અને સમગ્ર વિશ્વ જ્યારે લડી રહ્યું હોય અને હિન્દુસ્તાનના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ અપીલ કરેલ હોય આહ્વાન સાથે કે 5 એપ્રિલ 2020 રાતના 9 વાગે 9 મિનિટ માટે આપણે જ્યોત પ્રજ્વલિત કરવાની છે ઘરના દરવાજે યા બાલ્કની પર, તો મારું બધાને અપીલ સાથે આહ્વાન છે કે આપણે આજે એવી પ્રતિજ્ઞા લઈએ કે આ જ્યોત પ્રજ્વલિત કરીને હિન્દુસ્તાનના હરેક નાગરિક જનો પોતાની દેશભક્તિ પોતાના દેશ પ્રત્યે સમર્પિત કરે, સાથે નાત જાત ભેદભાવ જોયા વગર હિન્દુસ્તાનની એકતા અને અખંડતાનો ડંકો સમગ્ર વિશ્વ ઉપર વાગે અને સમગ્ર વિશ્વની અંદર હરેક લોકોને ખ્યાલ આવે કે હિન્દુસ્તાન કેટલું સક્ષમ છે અને એકતા અને અખંડતા સાથે આ લડાઈમાં કેવી રીતે લડી રહ્યું છે. અને ફરીથી હિન્દુસ્તાનના હરેક નાગરિકોને આહ્વાન છે મારું કે આ વૈશ્વિક મહામારીમાંથી હિન્દુસ્તાન અને લોકડાઉન પછીના પીરિયડમાં ડબલ અને ફૂલ ઝડપથી હિન્દુસ્તાનની અર્થવ્યવસ્થામાં જોડાય અને ફક્ત ને ફક્ત સ્વદેશી ચીજોનો જ ઉપયોગ કરે અને મેક ઇન ઇન્ડિયાને એટલું મજબૂત આપણે બનાવીએ કે ફરીથી વિશ્વની અંદર ભારત એક મહાસત્તા તરફ અને મજબૂતાઈ સાથે આગળ વધે અને એવી જ રીતે હિન્દુસ્તાનના હરેક નાગરિકો મેક ઇન ઇન્ડિયાને હિન્દુસ્તાનના અર્થતંત્રને વધુ મજબૂત, પોતાના પરિવારને વધુ મજબૂત, પોતાના સમાજને વધુ મજબૂત બનાવે એવી મારી અપીલ છે. સાથે હું જોઈ રહ્યો છું, આજે હું આજથી પ્રતિજ્ઞા લઉં છું અને બહિષ્કાર કરું છું ટિકટોકનો કે આજની તારીખમાં ટિકટોકની અંદરથી આપણી આવનારી પેઢીને તો નુકસાન થઈ રહ્યું છે, સાથે આર્થિક રીતે બી નુકસાન પોતાના પરિવારને સમાજને અને દેશને થઈ રહ્યું છે. તો આજે આપણી સાચો દેશભક્ત અને દેશભક્તિ બતાવવાનો સમય છે. તો આપણે ટિકટોક જેવી બીજી ઘણી બધી એપ્લિકેશનો છે, પબજી છે, એવી ઘણી બધી એપ્લિકેશનો આપણે ડિલીટ કરીએ, બહિષ્કાર કરીએ, આવી જ મારી અપીલ સાથે આહ્વાન છે. ને ખાસ કરીને અમારા ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના હરેક નાતીજનો હરેક યુવાનોને મારી અપીલ છે કે આજથી આપણે બહિષ્કાર કરી, એ એપ્લિકેશન ડિલીટ કરી અને પોતપોતાના ફેસબુકના આઈડીમાં એ અપલોડ કરે, જેથી આ અભિયાન આપણે પૂરજોશમાં હિન્દુસ્તાનની અંદરથી નાબૂદ કરીએ. તો ફરીથી મારી અપીલ છે બધાને કે આપણે COVID-19 તરફ જે લડી રહ્યા છીએ આ રાતના 9 વાગે 9 મિનિટ માટે આપણે વિશ્વાસની જ્યોત પ્રજ્વલિત કરી અને હિન્દુસ્તાનના હરેક નાતિજનો એકબીજાના પોતપોતાના ઘરે રહી દેશ સેવામાં સમર્પિત થાય, આવી જ મારી બધાને અપીલ છે. જય હિન્દ. વંદે માતરમ.